नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयरियाणं नमो उवच्चायाणं नमो लोए सर्वसाहूणं। 10 लक्षण महापर्व पर आपणो स्वाध्याय चाली रह्यो छे। તેની અંદર આજે ઉત્તમ સત્ય ઉપર આપણે સ્વાધ્યાય કરીશું। ઉત્તમ ક્ષમા, માર્દવ, આર્જવ, શૌચ અને શૌચ પછી આપણે સત્ય ધર્મ પર આપણે પ્રકાશ જોઈશું। 4 કસાઈના અભાવમાં એટલે કે ક્રોધ, માન, માયા અને લોભ, એ કસાયોના અભાવમાં ઉત્તમ ક્ષમા, માર્દવ, આર્જવ અને શૌચ ધર્મ પ્રગટ થાય છે। તો સત્ય ધર્મ કોના અભાવમાં પ્રગટ થાય? તો કહે છે કે અસત વચનોના અભાવમાં, અસત વિકલ્પોના અભાવમાં સત્ય ધર્મ પ્રગટ થતો જોવામાં આવે છે। એનું શું છે સ્વરૂપ? નિશ્ચય સ્વરૂપ શું છે અને વ્યવહાર સ્વરૂપ શું છે? હકીકતમાં સત સ્વભાવી એવો પોતાનો આત્મા જે પોતાની હયાતી ધરાવે છે જગતની અંદર, જેમ બીજા બધા પદાર્થો પણ છે એમ પોતાનો શુદ્ધાત્મા પણ છે, એવી સત હયાતીના આશ્રય જે વિતરાગ ભાવ પ્રગટ થાય તેને તો નિશ્ચય સત્ધર્મ કહેવામાં આવે છે। અને વ્યવહાર સત્ય ધર્મ શું? કે તેવા જીવને વિકલ્પની ભૂમિકાની અંદર સત્ય બોલવાનું જે વિકલ્પ ઉત્પન્ન થાય છે, જે શુભ ભાવ જોવામાં આવે છે તેને વ્યવહાર સત્ય ધર્મ કહેવામાં આવે છે। આની અંદર એક વસ્તુ એ સમજવાની છે કે જે બોલવાની જે ક્રિયા છે, સત્ય બોલવાની જે ક્રિયા, એ તો પ્યોર પૂદગલનું પરિણમન છે, એની જડની ક્રિયા છે, એનો કરતા ધરતા તો પૂદગલ છે। અને બોલવાનો જે વિકલ્પ ઉત્પન્ન થાય છે, સત્ય બોલવાનો જે વિકલ્પ, તો કહે છે કે તે આશ્રવ તત્વ છે। અને જે સત્યનું જ્ઞાન થાય છે તે સમ્યક જ્ઞાન છે। અને એવા સત સ્વભાવનું જ્ઞાનપૂર્વક જે અંદરમાં સ્થિરતા થાય છે, જે વિતરાગતા, જે લીનતા પ્રગટ થાય છે, તે હકીકતની અંદર પરમાર્થે સત્ય ધર્મ કહેવામાં આવે છે। આચાર્ય દેવોએ સત્ય ધર્મને અલગ અલગ એંગલથી પણ એને બતાવ્યા છે। ધર્મના એવા કેટલાય પાસા છે જે સત્ય ધર્મને ટચ કરવાવાળા છે। દાખલા તરીકે મુનિરાજને 3 ગુપ્તિનું પાલન હોય છે, મનોગુપ્તિ, વચનગુપ્તિ અને કાયગુપ્તિ। તો એની અંદર વચનગુપ્તિ પણ સત્ય ધર્મના અંતર્ગત આપણે વિચારી શકાય। ત્યારબાદ સત્ય ધર્મ પોતે સત્ય ધર્મના રૂપમાં જોવામાં આવે છે। પછી જ્યારે શ્રાવકનો જીવ 5 પ્રકારના અણુવ્રતોનું પાલન કરે છે, એમાં બીજા નંબરનું સત્ય અણુવ્રત, તેની પણ ચર્ચા જિનાગમની અંદર પ્રસિદ્ધ છે। અને મહાવ્રતની અંદર જે મુનિરાજ 5 મહાવ્રતનું પાલન કરે છે, તો તેની અંદર એક સત્ય મહાવ્રતનું પાલન મુનિરાજને અહીંયા આગળ જોવામાં આવે છે। શું છે એનું સ્વરૂપ? આપણે થોડું થોડું એનું સ્વરૂપ સમજીશું। આ અત્યંત મહાન ધર્મ છે। બીજી રીતે આપણે જોઈએ તો જે 10 ધર્મ છે, 10 ધર્મ તેની અંદર આ વચમાં આ સત્ય ધર્મ મૂકવામાં આવ્યો છે। જો કે કોઈ પર્ટિક્યુલરલી કારણ તો છે નહીં, પણ આપણે કોઈ ચિંતનપૂર્વક એનું વિચાર કરી શકીએ છીએ કે જેમ સમજો હાર હોય, હાર તો હારના મધ્યની અંદર જેમ ડાયમંડનું પેન્ડલ હોય તો આખો હાર શોભી ઉઠે છે, એ ડાયમંડના પેન્ડલની એ રીતે કિંમત છે, મધ્યમાં છે તેઓ, એવી રીતે આ સત્ય ધર્મ પણ મધ્યમાં એટલા માટે મૂક્યા છે કે સત્યથી ઓલી બાજુના જેટલા પણ ધર્મ છે અને સત્યથી આ બાજુના પણ જેટલા ધર્મ છે, તો કે એ સત્ય ધર્મ પૂર્વક જ બાકીના ધર્મોનું પાલન જોવામાં આવે છે। જો સત્ય ધર્મનું પાલન ન જોવામાં આવે તો એને જીવનમાં ઉત્તમ ક્ષમા, માર્દવ, આર્જવ ઇત્યાદિ વગેરે કોઈ પણ ધર્મ એને સાચા કહેવાતા નથી। કેમ? કારણ કે માની લો કે કોઈ જીવ
सत्य बोलतो ज ना होय, सत्य ग्रहण ज ना करतो होय, एवा जीवनी क्षमा शु कामनी, एवा जीवनो मार्दव धर्म शु कामनो। एना हृदयनी अंदर न कोमळता होय छे अने न सरळता होय छे एवा जीवोने खरेखर सत्य धर्म नथी तो बीजा कोई पण धर्म एने जोवामां आवी शके नहीं। हवे आपणे वात करिए कि सत्य धर्मनी अंदर आचार्य देवोए अलग अलग पासा बताव्या छे। सौथी पहला तो वचनगुप्तिनी चर्चा करिए कि बने त्यां सुधी मुनिराज वचनना माध्यमथी ते कोईपण प्रकारना विकल्पनी उत्पत्ति करता ज नथी। सादी भाषामां वात करिए तो कहे छे के तेवो बने त्यां सुधी बोलता ज नथी, एटले बोलवानो जे विकल्प ज एमने उत्पन्न थतो नथी, असलमां तेमने वचनगुप्ति कहेवामां आवे छे। मुनिराजनी मौन वृत्ति होय छे, आवी वृत्ति जे वचनगुप्ति जोवामां आवे छे। कदाच बोलवू भी पड़े, मानी लो तो कदाच बोलवानो पण वारो आवे, अथवा तो कई पण धर्मना प्रभावनाना रूपमां कई पण कहेवानो वारो आवे तो कहे छे के धर्मनी प्रभावना अर्थे जे पण वचन वापरवामां आवे छे ते तेमना व्यवहार सत्य धर्मना अंतर्गत जोवामां आवे छे। आ बीजो पॉइंट। हवे कदाच बोले पण छे तो मुनिराजने भाषा समितिनुं पालन जोवामां आवे छे। पांच प्रकारनी जे समिति छे एनी अंदर एक भाषा समिति छे। मुनिराज जो बोले छे तो हित मित अने प्रिय वचन ज बोले छे। आ एमनुं हित मित अने प्रिय वचन बोलवुं ते तेमनी भाषा समिति कहेवामां आवे छे। मुनिराज अत्यंत करुणाना निदान छे, अत्यंत दयामय चित्त छे जेमनुं। जगतना जीवो ऊपर अनंत उपकार जोवामां आवे छे मुनिराजनो। एमना कदाचित क्यारे संघनी अंदर कदाचित कोई कठोर वचन पण जो होय तो पण ते मुनिराजनुं वचन हित मित अने प्रिय ज कहेवामां आवशे। एनुं कारण ए छे के एमना कोई पण जे वचन छे मुनिराजना ते सामेवाळा जीव ऊपर उपकार करनारा ज होय छे। कोई दयाचित्थी ज सामेवाळो व्यक्तिमां कोई विशेष दोष जोवामां आवे तो कोई दयाचित्तथी ज तेवा वचनोनो प्रयोग करे छे। अंदरमां तेनुं रंच मात्र पण अहित जोता नथी, माटे मुनिराजनी भूमिकामां कदाच एवा वचनो पण तेमना भाषा समितिना अंतर्गत जोवामां आवे छे। आ त्रीजो पॉइंट थयो। हवे एक अणु सत्याणुव्रत अने एक सत्य महाव्रत। कदाचित मुनिराज तो जो के कदाचित नहीं पण मुनिराज तो सत्य वचन ज वापरे छे। प्राण जाय तो पण मुनिराज क्यारे पण असत वचननो प्रयोग करता नथी, परंतु श्रावकनी भूमिकामां अजिन एटली विशुद्धि प्रगट थई नथी मुनिराज जेवी। तो श्रावकनो जीव पण बने त्यां सुधी अहींया आगळ कहे छे के असत वचननो प्रयोग करता नथी। कदाचित कोई कारणवश गृहस्थ दशानी अंदर व्रती श्रावक ने जो कदाचित असत वचननो प्रयोग करवो भी पड़े तो एवो पण वचन ना प्रयोग करे जेने लईने अहींया आगळ बीजा कोई प्राणी ना जीवनी अहींया आगळ हिंसा थाय। कदाचित क्यारेक एमने असत वचननो प्रयोग बीजा जीवनी हिंसा रोकवा माटे पण करवो पड़े, बीजा कोईनू भलू जोवा माटे पण करवो पड़े, छता पण ते श्रावकनी भूमिकामां ए वचनने पण सत वचन कहेवामां आवशे, एने असत खातामां जोवामां नहीं आवे। असत वचन जीव बे कारणे अहींया आगळ बोलतो जोवामां आवे छे। एक तो कसाईवश असत वचननो प्रयोग करे, अथवा तो वस्तुनी जाणकारी अल्प होवाना कारणे अथवा तो बीजी होवाना कारणे असत वचननो प्रयोग करे छे। श्रावकनी भूमिकामां पण एवी कोई कसाई नथी जेने कारणे तेने आवा खोटा वचनो वापरीने बीजाने मुश्केलीमां नाखवा तो के एवो अभિપ્રાય વ્રતી શ્રાવકને જોવામાં આવતો નથી। આમ તેના જે પણ વચન છે સતવચન તે અણુવ્રતના અંતર્ગત સત્ય અણુવ્રતના અંતર્ગત જાય છે। અને મુનિરાજને તો ગમે તેવી જ કન્ડિશન કેમ ન હોય છતાં પણ અસત વચનનો પ્રયોગ મુનિરાજ કરતા નથી। એક પ્રસિદ્ધ ઉદાહરણ છે કે એકવાર રસ્તામાંથી
समझो गाय दौड़ती 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 जाए छे, एनी पाछळ कोई कसाई पड़ेलो होय छे मारवा माटे, तेनी पाछळ पाछळ ए पण दौड़े छे। रस्तानी अंदर एक वळांक आवे छे, त्यांथी गाये टन मार्यो होय छे राइट साइड में, अने त्यां आगळ ज एक व्रति श्रावक ते कसाई ने मळे छे। कसाई जीव व्रति श्रावक ने पूछे छे के अहींयाथी गाय जता तमे जोई छे के नथी जोई, तो एना उत्तर में व्रति श्रावक जवाब आपे छे के ते लेफ्ट साइड गई छे। हवे व्रति श्रावकनी एवी भूमिका छे के त्यां आगळ अहींया आगळ जो लेफ्ट साइड कही दे सत्य बोले तो ते गायना प्राण जाय एवी परिस्थिति उभी थाय छे। आम गायना प्राण न जाय अने एने बचावा माटे अहींया आगळ ते व्रति श्रावकनो जीव खोटू बोले छे के अहींयाथी ते गाय लेफ्ट साइड में गई छे। वास्तविक दृष्टिथी जोवामां आवे तो बीजाना प्राणों ने बचावा माटे गृहस्थ दशा में वापरवामां आवेला आवा असत वचन पण हकीकतनी अंदर सत वचनना अंतर्गत ज जोवामां आवशे, कारण के ते जीवनो आशय अने अभिप्राय कोई पोतानी व्यक्तिगत कसाई ने पोसवानो न हतो, परंतु ते गाय ने बचावानो ज हतो। तो अणुव्रतवाळानी जीवनी भूमिका एनो क्राइटेरिया अहींया छे के आवी परिस्थितिओमां ते असत वचन वापरीने पण बीजाना प्राणोने बचावे छे, तो तेना वचनोने सत वचनना अंतर्गत ज लेवामां आवे छे। एनी जग्याए हवे आगळ समजो आपणे कल्पना करीए कि कोई मुनिराजनो जीव एने मळी जाय छे अने मुनिराजने पूछवामां आवे कि अहींयाथी गाय तमे जता जोई छे। मुनिराज एनो अभिप्राय जाणी जाय કે હવે અહીંયા આગળ આ ગાયને માટે અહીંયા કોઈ ઉપાધિ ઊભી થઈ શકે એમ છે, અને મુનિરાજ અસત વચન પણ બોલવા માંગતા નથી, તો મુનિરાજ એવી દશામાં શું કરશે કે મુનિરાજ એવી દશાની અંદર મૌન ધારણ કરી લે છે, ન ખોટો જવાબ આપે છે અને કઈ સત્ય બોલીને ગાયને અહીંયા ઉપાધિમાં પણ પાડવા માંગતા નથી। આમ મહાવ્રત જીવ મુનિરાજની ભૂમિકા એવી હોય છે કે જેની અંદર તેઓ મૌન ધારણ કરશે। જૈન દર્શન બહુ અલૌકિક છે, બહુ ઊંચો છે। જેમ જેમ ભૂમિકા ઉપર જતી જાય છે તેમ તેમ તેના પરિણામોની અંદર પણ વિશુદ્ધિ વધતી જાય છે। ગમે તેવા પ્રસંગોમાં પણ મુનિ અવસ્થાની અંદર સતનો આવો સહારો છોડતા નથી, જરૂર પડે તો મૌન ધારણ કરી લેશે, ભલે કદાચ સામેવાળો એમના પ્રાણઘાત બી કરી લે ન બોલવામાં, તો પણ તે સ્વીકાર કરી લેશે, પરંતુ અસત વચનનો પ્રયોગ તેઓ પોતાની ભૂમિકામાં કરતા નથી। આ જૈન દર્શનનું મહાવ્રત ખરેખર કંઈક અલૌકિક છે। શાસ્ત્રની અંદર સતવચનનો ઘણો ઘણો મહિમા ગાયો છે। તિર્યંચ યોનિઓની અંદર અનંત કાળ તો નિગોદમાં ચાલ્યો જાય છે એવરેજલી, એની અંદર તો વાણી વર્ણાનો સંપર્ક જ નથી જોવામાં આવતો। વિકલત્રય થાય તો એની અંદર કદાચ વચન છે પરંતુ કોઈ ઉચ્ચારણ નથી। પંચેન્દ્રિય તિર્યંચ થઈ જાય તો પણ તેની પાસે એવા અક્ષરોનું ઉચ્ચારણ નથી। આ ખાવું પીવું આંખ કાન નાક એ બધું તો તિર્યંચની ભૂમિકામાં એ ગતિમાં પણ જોવા મળે છે। મનુષ્ય ગતિ જે છે એનાથી ઘણી મહાન છે, ઘણી ઊંચી છે। એનું વચન જે છે તેની આ સંસારની અંદર ઘણી કિંમત છે। મનુષ્યની અંદર જે અક્ષરોનું ઉચ્ચારણ છે તેને લઈને જ આપણેનો બધો વ્યવહાર જોવામાં આવે છે। તેના વચનના ઉચ્ચારણને લઈને જીવદયાનું પાલન જોવામાં આવશે। એના ઉચ્ચારણને લઈને કેટલાય જગતના જીવોને આ ધર્મ માર્ગની અંદર જોડાવવામાં આવે છે। તેના ઉચ્ચારણોનું પાલન કરીને અહીંયા વૈયાવૃત્તિ અહીંયા આગળ જોવામાં આવે છે। કુલ મિલાવીને વાત કરવામાં આવે આ વચન જ સંસાર જગતની અંદર એક એવો વ્યવહાર છે કે જેને લઈને ધર્મની વિશેષ રૂપથી અહીંયા આગળ જગતની અંદર પ્રભાવના જોવામાં આવે છે। કારણ કે કોઈને ઉપદેશ આપવાથી સામેવાળો નિમિત્તના રૂપમાં કહે છે કે ઉપદેશ સમજે છે, સ્વરૂપ સમજે છે અને પોતાની કસાઈ ભાવો છોડીને અને ધર્મ માર્ગમાં લાગે છે। જગતના જીવો આવો ઉપદેશ સાંભળીને જે ધર્મ માર્ગમાં લાગવાનું કાર્ય થાય છે એની અંદર જે મહત્વનો જે રોલ છે તે આ સતવચન જ છે। કારણ કે સમ્યક દર્શન જ્યારે પ્રગટ થાય છે તો પાંચ લબ્ધિપૂર્વક અહીંયા આગળ સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે।
એની અંદર એક દેશના લબ્ધિ હોય છે, તો દેશના લબ્ધિ એટલે તત્વજ્ઞાનની અહીંયા જીવની પર્યાયમાં પ્રાપ્તિ થાય છે. એની અંદર એ દેશના લબ્ધિની અંદર જિનેન્દ્ર ભગવાનની અથવા તો મહાન પુરુષોની વાણી એ કહે છે કે એ દેશના એમની નિમિત્ત બની જાય છે. દેશના લબ્ધિમાં આ જે સતવચન છે તે નિમિત્ત બને છે, તેના પૂર્વક જ તે ધર્મની પ્રાપ્તિ પોતાના જીવનની અંદર કરી શકે છે. આમ સત્ય ધર્મનું મહાન મહાન યોગદાન આ ધર્મોની અંદર જોવામાં આવે છે. એવા વચનો ન બોલવા જેનાથી કોઈને પીડા પહોંચે, એવા ગર્હિત વચન છે. તો કહે છે કે એવા બધા કર્કશ વચન જેનાથી બીજાનું માન કંટિત થાય, જેનાથી બીજો અહીંયા આગળ નીચે પડે, જેનાથી બીજાને તકલીફ થાય, જેનાથી બીજાને દુઃખ થાય, ચાહે તમારી પોસ્ટમાં તમારાથી ચાહે ઊંચો વ્યક્તિ હોય કે તમારી પોસ્ટમાં નીચો વ્યક્તિ હોય, પણ વચનનો વ્યવહાર તો એવો રાખે જેને લઈને તમે સ્વયં પોતે શોભી ઉઠો, જેને લઈને તમે જે અપનાવ્યો છે એવો આ જૈન ધર્મ તમારા નિમિત્તે શોભી ઉઠે, અને જેને લઈને બહારમાં વ્યવહારમાં સારી એવી સુંદર જૈન ધર્મની પ્રભાવના થાય. આમ સત સ્વરૂપ સમજીને કોઈને પણ પીડાદાયક વચનના વિકલ્પનો આપણે ત્યાગ કરીએ, અસત વચનનો ત્યાગ કરીને જૈન ધર્મની પ્રભાવના કરીએ, અને સત્સ્વભાવી એવો ભગવાન આત્માનું અવલંબન અને શરણ લઈને અને વિતરાગ ભાવની આપણે પ્રાપ્તિ કરીએ એવી મંગલ ભાવનાથી અત્યારે આ વાત અહીંયા આગળ સમાપ્ત કરું છું. જય જિનેન્દ્ર.